આપણે સરસ મજાની પ્રવૃત્તિ 7 નંબરની કરીએ. પ્રવૃત્તિનું નામ છે બગાસું ખાઓ અને ઊંઘી જાઓ. બોલો તો બધા, પ્રવૃત્તિનું નામ. આપણે હમણાં વાર્તા સાંભળી સૂરજ અને ચંદા, યાદ છે ને બધાને? યસ. તો સૂરજ અને ચંદા વાર્તા જે આપણે સાંભળી, હવે હું વાક્ય બોલીશ વિદ્યા, એ વાક્ય એ વાર્તાને લાગુ પડતું હોય, એ વાર્તામાં આવતું હોય, સાચું હોય, તો તમારે બગાસું ખાવાનું. કેવી રીતે બગાસું ખાશો? હા, આપણે ઊંઘ આવી હોય ને બગાસું ખાઈએ ને એ રીતે. અને વાર્તાને લાગુ ના પડતું હોય, વાક્ય ખોટું હોય, તો તમારે ઊંઘી જવાનું. ટેબલ ઉપર માથું મૂકીને, સ્ટૂલ ઉપર માથું મૂકીને સૂઈ જવાનું. તૈયાર બધા? સરસ. ચલો વાક્ય બોલું છું. અજગર નામનો માણસ હતો. અજગર નામનો માણસ હતો. શું કરવાનું તમારે? વાક્ય સાચું છે તો સૂઈ જવાનું. સૂઈ જાઓ બધા. ચલો બીજું વાક્ય બોલું છું, બેઠા થઈ જાઓ બધા. ચંદાની બહેન સૂરજ હતી. ચંદાની બહેન સૂરજ હતી. સાચું કે ખોટું? ખોટું. તો સૂઈ જવાનું. સૂરજની બહેન ચંદા હતી. સૂરજની બહેન ચંદા હતી. તો શું કરવાનું? બધા બગાસું ખાઓ જોરથી. હા, યસ. ચલો ત્રીજું વાક્ય. આરામ કરવા અજગર નદી કિનારે ગયો. સરસ. બગાસું ખાઓ જોરથી. હા, બસ. ચોથું વાક્ય બોલું છું. કાગડાએ સૂરજ અને ચંદાનું ઠેકાણું બતાવ્યું. ઓકે, સરસ, વેરી ગુડ. સૂરજ અને ચંદા જમીન પર રહે છે. ત્યારથી સૂરજ અને ચંદા જમીન પર રહે છે. ચંદા અને સૂરજ જમીન પર રહે છે. સાચું કે ખોટું? તો સૂઈ જાઓ. શું કરવાનું તમને ખબર છે ને? ખોટું વાક્ય હોય, વાર્તાને લાગુ ન પડતું હોય, તો તમારે સૂઈ જવાનું. ઓકે, તો સાચું શું થશે? ચંદા અને સૂરજ ક્યાં રહે છે? ક્યાં રહે છે બધા? કાગડો ગુસ્સાથી ધુઆપુઆ થઈ ગયો. કાગડો ગુસ્સાથી ધુઆપુઆ થઈ ગયો. કરો શું કરવાનું? વેરી ગુડ, સૂઈ જવાનું. ચલો ફરીથી જાગી જાઓ. અજગર ગુસ્સાથી ધુઆપુઆ થઈ ગયો. ઊંઘ અજગરની આંખમાં ઘૂસી ગઈ. રાતે અજગરના પેટમાં હાથ નાખીને બાળકોને કાઢી લીધા. કેવી રીતે? શું કર્યું તું રાતે? પેટ ઉપર પડી હતી. અજગર મોઢું બંધ રાખીને સૂઈ ગયો. શું કરવાનું તમારે? અજગર મોઢું બંધ રાખીને સૂયો હતો. તો આંખો બંધ કરીને ઊંઘો શ્રુતિ, આંખો બંધ કરીને સૂઈ જવાનું. ચલો ફરીથી જાગો. અજગર મોઢું ખુલ્લું રાખીને સૂઈ ગયો હતો. ચાંદો અને સૂરજ અજગરના પેટમાં હતા. હા, સરસ, વેરી ગુડ.